नजीक आवी रही छे तेम तेम लोकोए आकाशमां पतंग चगावानी शरूआत करी दीधी छे, परंतु आ मजा घणीवार अन्य लोको माटे सजा बनी जाय छे। ઉત્તરાયણના કારણે સૌથી વધુ નુકસાન કોઈને થતું હોય તો છે તે પક્ષીઓ। પક્ષીઓને નુકસાન ન થાય તે માટે બોટાદ જિલ્લા માંડવધાર ગામે પટેલ પરિવારના ધનજીભાઈએ પોતાના ઘરની છત પર પક્ષી ઘર બનાવીને સરાહનીય કામગીરીની શરૂઆત કરી દીધી છે। હાલ અંદાજિત 100 થી 150 જેટલા પક્ષીઓને રહેવા પિંજરા મૂકવામાં આવ્યા છે। મકર સંક્રાંતિના દિવસે આ બાલ વૃદ્ધ સૌ કોઈ પતંગ ચગાવીને ભરપૂર આનંદ લૂંટે છે, પરંતુ ઘણીવાર કોઈ અબોલ પશુ પક્ષીઓ માટે તે ઘાતક નીવડે છે। ધારદાર દોરાથી અનેક પક્ષીઓ કપાઈને મોત થતું હોય છે, જેથી પતંગ પ્રેમીઓને બોટાદ જિલ્લાના માંડવધાર ગામના પટેલ પરિવારના ધનજીભાઈએ સાવચેતી અંગે અપીલ કરી છે। કાચવાળી કે ચાઇનીઝ દોરી આકાશમાં ઉડતા પશુ પક્ષીઓની પાંખ કાપી નાખે છે। પતંગના દોરાથી કપાઈને મૃત્યુ પામનાર પક્ષીઓની સંખ્યા ખૂબ મોટી છે। સમડી, ગીધ જેવા દુર્લભ ગણાતા પક્ષીઓ પણ પતંગના દોરાથી કપાઈને મૃત્યુ પામે છે। આ દિવસે ઘાયલ પક્ષીઓની સારવાર કરવા માટે જીવદયા પ્રેમીઓ કામે લાગી જાય છે। ત્યારે બોટાદ જિલ્લાના માંડવધાર ગામે પટેલ પરિવારના ધનજીભાઈએ પોતાના ઘરની છત પર પક્ષી ઘર બનાવવાની શરૂઆત કરી દીધી છે। તો હાલ અંદાજિત 100 થી 150 જેટલા પક્ષીઓને રહેવા માટે પિંજરા મૂકવામાં આવ્યા છે। ઉત્તરાયણના કારણે સૌથી વધુ નુકસાન થતું હોય છે પક્ષીઓને। કાચવાળી કે ચાઇનીઝ દોરી આકાશમાં ઉડતા પક્ષીઓની પાંખ કાપી નાખે છે। પતંગના દોરાથી કપાઈને મૃત્યુ પામનાર પક્ષીઓની સંખ્યા ખૂબ મોટી છે। સમડી, ગીધ જેવા દુર્લભ ગણાતા પક્ષીઓ પણ પતંગના દોરાથી કપાઈને મૃત્યુ પામે છે। આ દિવસે ઘાયલ પક્ષીઓની સારવાર કરવા અનેક જીવદયા પ્રેમીઓ કામે લાગી જાય છે। આપણે પણ આપણા દોરાથી કોઈ પક્ષી ન કપાય તેવી સાવધાની રાખવી જોઈએ।